નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે। નમસ્કાર દોસ્તો, જોવાના છે માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી। ત્યાર પછી જોવાના છે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી। ત્યાર પછીના સમાચાર ખેડૂતોમાં દેવા માફી અંગેના આવ્યા મોટા સમાચાર, પ્રધાનમંત્રી આવશે ગુજરાત। ત્યાર પછી જોવાના છે દિવાળી પહેલા સોના ચાંદીમાં તોફાની તેજી। ત્યાર પછી જોવાના છે રેશન કાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય। ત્યાર પછીના દોસ્તો અગત્યના સમાચાર, તાલાલામાં સૂચિત થયેલા ઇકો ઝોનને રદ કરવા માટે યોજાઈ બેઠક। ત્યાર પછીના દોસ્તો ખેડૂતોને એક નવી મુશ્કેલી સામે આવી છે, યુરિયા અને ડીએપી ખાતરની અસર થઈ ચૂકી છે। ત્યાર પછીના સમાચાર દોસ્તો, લીલો દુષ્કાળ જાહેર કરો અને ખેડૂતોને સહાય આપો। ત્યાર પછીના મોટા સમાચાર, ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીની જાહેરાત। દિવાળી પહેલા રેશન કાર્ડ ધારકોને મોટી આપી શકે છે ભેટ। આ તમામ સમાચારો દોસ્તો વિગતવાર જોતા પહેલા ખાસ મારું જ્ઞાનને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવી માહિતી સમયસર મળતી રહે। જો એ તમામ સમાચારો વિગતવાર, તો પ્રથમ દોસ્તો વાત કરીશું માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી। ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા 22 થી લઈને 26 ઓક્ટોબર સુધી ચક્રવાત સર્જાવાની શક્યતાઓ। ડિસેમ્બર સુધી સમયાંતરે પડતા વરસાદે માવઠાને 17 થી 13 નવેમ્બર સુધી એક સર્જાશે અને 13 નવેમ્બરે અરબી સમુદ્રમાં હલચલ થશે। ત્યાર પછી 17 થી લઈને 20 નવેમ્બર સુધી બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સર્જાઈ શકે છે, જેને લઈને તેની અસર ગુજરાતમાં અમુક જિલ્લાઓ સુધી થઈ શકે છે। તો મિત્રો, હજી સુધી અંબાલાલ કહી રહ્યા છે કે 17 થી 20 નવેમ્બર સુધી જેવી તેવી વરસાદ અને માવઠાની શક્યતાઓ રહેશે। ત્યાર પછી અગત્યના સમાચાર દોસ્તો, હવામાન વિભાગે કરી છે ભારે વરસાદની આગાહી। રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિત વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। ત્યાર પછી દોસ્તો વાત કરીશું ખેડૂતોના દેવા માફી અંગેના મોટા સમાચાર સામે આવ્યા છે। પોતાની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ હોય છે, ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે। મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે, ત્યારે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે। ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે છે। આ ઉપરાંત જે તમે એક ઇમેજ જોઈ શકો છો તેની અંદરથી રાજ્યોની આવકની અંદર ગુજરાત ખેડૂતોની માસિક આવક 12,600 રૂપિયા છે, જ્યારે પંજાબ અને હરિયાણા, મેઘાલય ખેડૂતોની માસિક આવક રૂપિયા 25,000 કરતા વધારે છે, જ્યારે ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે। તો ગુજરાતના મોટા ભાગના ખેડૂતોના માથે થયેલા લાખોના દેવા માફ કરે તેવી સરકારને રજૂઆત કરવામાં આવી હતી। ત્યાર પછી દોસ્તો પ્રધાનમંત્રી આવશે ગુજરાત। તો દોસ્તો આપણા પ્રધાનમંત્રી ક્યાં આવશે ગુજરાતમાં, તો 23 ઓક્ટોબરે પ્રધાનમંત્રી મોદીજી નર્મદા આવવાના છે। પીએમ મોદીના આગમનને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, નર્મદા આરતીમાં ભાગ લેશે। પીએમ મોદી 1.50 એટલે કે 1.5 લાખ દીવડાની દીપોત્સવની ઉજવણી કરશે। દોસ્તો ત્યાં નર્મદા આરતીની અંદર 1.5 લાખ જેટલા દેવડાનો દીપોત્સવ કરશે, વિવિધ ઉજવણી કરશે અને ત્યાર પછી વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે અને 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરશે। તો આ પ્રધાનમંત્રી ગુજરાત આવીને આવા કાર્યક્રમો કરવા માટે આવવાના છે। ત્યાર પછી જોવાના છે દોસ્તો દિવાળી પહેલા સોના ચાંદીમાં તેજી। દિવાળી પહેલા સોના ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં સોનું પ્રતિ 10 ગ્રામ 500 રૂપિયા વધીને 80,300ની નવી રેકોર્ડ સપાટીએ પહોંચ્યું છે, જ્યારે ચાંદી પ્રતિ કિલોએ 3,000 રૂપિયા ઉછળીને 95,500ની નવી ઊંચાઈએ પહોંચી ચૂક્યું છે। ત્યાર પછીના દોસ્તો સૌથી અગત્યના સમાચાર, રાશન કાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય લેવાયો છે। દિવાળી પહેલા તહેવારો પહેલા સસ્તા અનાજના કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે। રાશન કાર્ડ ધારકોને ચણાની સાથે મગની દાળનું પણ વિતરણ કરવામાં આવશે। રાશન કાર્ડ ધારકોને મોટો લાભ દિવાળીને ધ્યાનમાં લઈને
તેલ તેમજ 1 કિલો સણા સાથે મગની દાળનું વિતરણ કરવામાં આવશે. તો આ રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વનો નિર્ણય હતો. ત્યાર પછીના જોઈએ દોસ્તો, અગત્યના સમાચાર. તાલાળાની અંદર સૂચિત થયેલા ઇકોઝોનને રદ કરવા માટે બેઠક યોજાઈ હતી. ઇકોઝોન મામલે ગીરના તાલાળામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં સાંસદ રાજેન્દ્રભાઈ સુડાસમા પણ હાજર રહ્યા હતા. બેઠકમાં તાલાળામાં સૂચિત ઇકોઝોનને રદ કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ગીર બોર્ડરને અડીને આવેલા 197 જેટલા ગામોમાં સૂચિત ઇકોઝોન લગાવવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તો આ જાહેરનામું હટાવી લેવા માટે તાલાળામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછીના દોસ્તો વાત કરીએ ખેડૂતો માર એક નવી મુશ્કેલી યુરિયા ડીએપી ખાતરની અસત સર્જાઈ રહી છે. વાત કરીએ તો કે આ વખતે ચોમાસામાં ભારે વરસાદના કારણે ગુજરાતના અનેક ખેડૂતોને ભારે નુકસાન થયું છે. હજુ પણ ઘણા જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, એવામાં શિયાળુ પાક વાવેતર અગાઉ જ ખાતરની અસત સર્જાઈ રહી છે. ભાજપના ધારાસભ્યોએ આ મુદ્દે પત્ર લખીને સરકારને રજૂઆત કરી છે કે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને બનાસકાંઠા જિલ્લામાં ડીએપી અને એનપીકે નો જથ્થો પૂરતો પ્રમાણમાં આપવાની રજૂઆત કરી છે. મિત્રો, ખેડૂતો પર આ એક વધારાનું છે મુશ્કેલી ભર્યું પગલું છે, કેમ કે હાલ મિત્રો વરસાદ શરૂ છે એટલા માટે એક તો એ પણ મુશ્કેલી છે, અને ત્યાર પછી જે શિયાળુ સિઝન માટે ડીએપી યુરિયા છે તે મળી રહ્યું નથી, તો તે પણ એક મુશ્કેલી સર્જાય છે. ત્યાર પછી દોસ્તો વાત કરીશું, લીલા દુષ્કાળ જાહેર કરો અને ખેડૂતોને સહાય આપો. આ વખતના ચોમાસાના દરમિયાન રાજ્યના 15 જિલ્લામાં 106 તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાના પરિણામે ખેતી પાયમાલ થઈ ચૂકી છે. આ 106 તાલુકામાં 140%થી વધુ વરસાદ થવાના પરિણામે લીલા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ હતી. આથી કેન્દ્ર સરકાર દ્વારા આ તમામ તાલુકાઓ અને લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગણી કોંગ્રેસના અમિત છાવડા દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું પેકેજ ખૂબ જ અપૂરતું હોવાનું જણાવ્યું છે. ગુજરાતમાં થયેલી અતિવૃષ્ટિના સર્વેક્ષણ માટે આવેલી કેન્દ્રીય ટીમના અહેવાલ આધારે કેન્દ્ર સરકારે 600 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ સાવ અપૂરતું હોવાનું જણાવી વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત છાવડાએ ગુજરાતમાં અતિવૃષ્ટિ જાહેર કરી ખેડૂતોને 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. ત્યાર પછીના દોસ્તો, સૌથી મોટા સમાચારની વાત કરીએ તો કે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત. ગુજરાતમાં મગફળી, અડદ, સોયાબીન માટે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ પાક પકવતા ખેડૂતોએ 3 ઓક્ટોબરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. નોંધનીય છે કે 11 નવેમ્બરથી આ પાક માટે ખરીદી શરૂ કરવામાં આવશે. ખરીફ 2024-25 માટે સ્પોટર સ્કીમ પીએસએસ હેઠળ આ ટેકાના ભાવે ખરીદી થશે. ગુજરાત સરકારના સંયુક્ત ખેતી નિયામક દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછી દોસ્તો, દિવાળીની રેશન કાર્ડ ધારકોને એક મોટી ભેટ. જો તમે પણ રાશન કાર્ડ ધારક છો અને સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત રાશન યોજનાનો લાભ લો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. જી હા, સરકારે રેશન કાર્ડ ધારકોને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટે પૌષ્ટિક તત્વોથી ભરપૂર ચોખાનો મફત પુરવઠો ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ખાદ્ય કાયદા અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ 17,082 કરોડના ખર્ચની વર્ષ 2028 સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તો હવે રેશન કાર્ડ ધારકોમાં આ ચોખા છે તે એકદમ ફ્રીમાં 2028 સુધી મળશે. તો દોસ્તો, આ સમાચારો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. જો મિત્રો મારું જ્ઞાનમાં નવા જોડાણ આવે તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો દોસ્તો, જેથી તમને સવારમાં આવા નવા સમાચાર મળતા રહે. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.